नमस्कार विद्यार्थी मित्रों, आपणे विज्ञानना आगळना लेक्चरमां आहार श्रृंखला कोने कहेवाय, आहार झाड कोने कहेवाय, जैविक विशालन कोने कहेवाय अने क्रमशः उपला पोषक स्तर तरफ ऊर्जानुं वहन केवी रीते थाय ते बधा प्रश्नोनो अभ्यास करी गया। मित्रों आगळना प्रश्नोनी शरूआत करीए। आगळनो प्रश्न छे कि ओझोन केवी रीते निर्माण पामे छे अने ओझोन स्तरनी अगत्यता जणावो। ओझोन स्तर विशे तमे धोरण 9 भण्या हता मित्रों, ओझोन स्तरનું કાર્ય શું છે એ પણ તમને ખબર હશે, તેનું નિર્માણ કેવી રીતે થાય પહેલાં આપણે એના વિશે જોઈએ। તો મિત્રો સૌથી પહેલાં તો ઓઝોન સ્તર કઈ જગ્યાએ આવેલું હોય, તો મિત્રો આપણું જે પૃથ્વીનું વાતાવરણ છે અલગ અલગ સ્તરોનું બનેલું છે, અલગ અલગ 4 સ્તરોનું બનેલું છે તમને ખબર હશે। ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને આયનોસ્ફિયર, કુલ આમ 5 સ્તરો થાય। એ 5 સ્તરોનું આપણું વાતાવરણ બનેલું છે। એમાં જે બીજા નંબરનું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર, એમાં ઓઝોન સ્તર આવેલું છે। પહેલું સ્તર સ્ટ્રોપોસ્ફિયર થાય, બીજું સ્તર કયું થાય મિત્રો સ્ટ્રેટોસ્ફિયર। એટલે ઓઝોન સ્તર વાતાવરણનું જે ઉપરનું સ્તર, જે બીજું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર, એમાં આવેલું છે। હવે ઓઝોનનો જે અણુ છે એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે। કેટલા પરમાણુથી મિત્રો? 3 પરમાણુથી। આપણે ખાલી O2 લખીએ, O2 લખીએ તો એ ઓક્સિજનનો અણુ થાય, પણ O3 લખીએ તો એ ઓઝોનનો અણુ થાય છે। ખબર પડી મિત્રો? ઓઝોનનો અણુ કેટલા? ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે એટલે O3 લખાય। ઓઝોનનો અણુ આપણે દર્શાવવો તો કેવી રીતે દર્શાવાય? O3। કેવી રીતે બને? ઓક્સિજનના અણુ પર પારજામલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે। કે ઓક્સિજનના જે અણુ છે, વાતાવરણની અંદર રહેલા ઓક્સિજનના અણુ, આ અણુ પર સૂર્યના જે પારજામલી વિકિરણો છે એ આપાત થાય ત્યારે ઓક્સિજનનો અણુ છે એનું વિખંડન થાય, તૂટી જાય છે। ઓક્સિજનનો અણુ તૂટી જાય એટલે ઓક્સિજનના અલગ અલગ 2 પરમાણુઓ બને છે। ઊંચી ઉર્જાવાળા પારજામલી વિકિરણો ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે। કે વાતાવરણની અંદર રહેલા જે ઓક્સિજનના અણુ છે તેના પર સૂર્યના હાનિકારક પારજામલી વિકિરણો આપાત થાય ત્યારે, ઊંચી ઉર્જાવાળા પારજામલી વિકિરણો આપાત થાય ત્યારે ઓક્સિજનના અણુ શું થાય છે? વિઘટન થાય, એટલે કે ઓક્સિજનનો અણુ તૂટી જાય છે અને ઓક્સિજનના 2 સ્વતંત્ર પરમાણુ બને છે। ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય છે અને ઓક્સિજનનો અણુ બનાવે છે, ઓઝોનનો અણુ બનાવે છે। એટલે જો આવી રીતે મિત્રો વાતાવરણની અંદર ઓક્સિજનના અણુ રહેલા હોય તેના પર અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજામલી વિકિરણો આપાત થાય છે। UV કિરણો લખ્યું છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, પારજામલી વિકિરણો કહેવાય, આપાત થાય ત્યારે શું થાય? પ્રકાશ વિભંજન અથવા તો પ્રકાશ વિખંડન પ્રક્રિયાને કારણે આ જે ઓક્સિજનનો અણુ છે એ તૂટી જાય અને ઓક્સિજનના 2 પરમાણુ બને છે। ખબર પડી મિત્રો કે ઓક્સિજનના અણુ પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આપાત થાય ત્યારે ઓક્સિજનનો અણુ તૂટી જાય છે અને ઓક્સિજનના 2 સ્વતંત્ર પરમાણુ બને। હવે આ જે ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ છે એ ઓક્સિજનના અણુ સાથે જોડાય છે, આ ઓક્સિજનનો પરમાણુ કહેવાય અને આ ઓક્સિજનનો અણુ કહેવાય। એટલે ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોનનો અણુ બનાવે છે। એટલે O+O2 કેટલા પરમાણુ થઈ ગયા? 3, એટલે O3 ઓઝોનનો અણુ બને છે। ખબર પડી મિત્રો? સૌથી પહેલું સ્ટેપ, ઓઝોન સ્તર કઈ જગ્યાએ આવેલું હોય તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે। પહેલું સ્તર કયું કહેવાય? ટ્રોપોસ્ફિયર કહેવાય, ટ્રોપોસ્ફિયર। બીજું સ્તર કયું છે? સ્ટ્રેટોસ્ફિયર। તો ઓઝોન સ્તર ક્યાં આવેલું હોય? ઉપલા સ્તરમાં એટલે કે બીજા સ્તરમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે। ઓઝોન છે એ ઓક્સિજનના કેટલા? 3 પરમાણુઓથી બનેલો હોય છે। કે ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે। કેવી રીતે બને એ પણ કીધું મિત્રો, કે ઓક્સિજનના અણુ પર પારજામલી વિકિરણો આપાત થાય તેનાથી ઓઝોન બને છે। કે ઊંચી ઉર્જાવાળા જે પારજામલી વિકિરણો હોય એ ઓક્સિજનના અણુનું શું કરે છે? વિખંડન, એટલે કે ઓક્સિજનનો જે અણુ હતો એને તોડી નાખે છે, એનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે। એટલે તમારે શું યાદ રાખવાનું કે ઓક્સિજનના અણુ પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણો આપાત થાય ત્યારે ઓક્સિજનનો અણુ તૂટી જાય છે અને ઓક્સિજનના 2 પરમાણુ બને છે। એના પછી આ જે ઓક્સિજનનો પરમાણુ છે ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોનનો અણુ બનાવે છે। આ રીતે ઓઝોન સ્તરનું નિર્માણ થાય। હવે એની અગત્યતા શું? ઓઝોન સ્તરે આપણા પૃથ્વી પરના બધા સજીવો માટે આટલું અગત્યનું કેમ છે? કેમ કે સૂર્યમાંથી આવતા જે હાનિકારક પારજામલી વિકિરણો છે એનું શોષણ કરે છે અને
પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અમને. એ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. રક્ષણાત્મક આવરણ બનાવે એટલે કે જે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એનું શોષણ કરી લે છે અને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. એટલે આપણા બધા માટે એક રક્ષણાત્મક આવરણ જેવું કાર્ય કરે છે. આપણા બધા માટે કેવું કાર્ય કરે મિત્રો? રક્ષણાત્મક આવરણ જેવું તે કાર્ય કરે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજામલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું તે રક્ષણ કરે છે. ખબર પડી ગઈ મિત્રો ઓઝોન સ્તરનું કાર્ય, કે ઓઝોન સ્તર ટૂંકી તરંગલંબાઈ ધરાવતા જે હાનિકારક પારજામલી વિકિરણો હોય તેનું શોષણ કરે છે અને તેને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. આ જે હાનિકારક વિકિરણો છે એનાથી આપણને ઘણા બધા નુકસાનો થઈ શકે. તમે 9મા ધોરણમાં ભણી ગયા કે આંખની અંદર બળતરા થાય, ચામડીની અંદર બળતરા થાય, મોતિયાના જે રોગ હોય મોતિયાના કેસોમાં પણ વધારો થઈ શકે, સમુદ્રની અંદર જે જળચર વનસ્પતિ હોય ફાયટોપ્લેન્કટોન તેને પણ નુકસાન થવાની શક્યતા છે. એટલે પારજામલી વિકિરણોથી આપણને ઘણી બધી હાનિકારક અસરો થઈ શકે. એનાથી બચાવવાનું કાર્ય કોણ કરે છે? આપણને ઓઝોન સ્તર. ઓઝોન સ્તરે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હાનિકારક પારજામલી વિકિરણોનું શોષણ કરે છે અને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. તેના કારણે પૃથ્વી પરના જે બધા સજીવો છે તેનું રક્ષણ કરે છે. ખબર પડી ગઈ મિત્રો તમને? ફરીથી એક વખત જોઈ લઈએ એટલે તમને યાદ રહી જાય કે ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય અને ઓઝોન સ્તરની અગત્યતા. સૌથી પહેલું સ્ટેપ, ઓઝોન સ્તર ક્યાં આવેલું હોય? તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. ઓઝોન ઓક્સિજનના કેટલા અણુથી, કેટલા પરમાણુથી? 3 અણુથી, 3 પરમાણુઓથી બનેલો હોય છે. ઓક્સિજનનો જે પરમાણુ હોય ઓક્સિજનના અણુ પર જ્યારે પારજાંબલી વિકિરણો આપાત થાય ત્યારે ઓક્સિજનનો અણુ તૂટી જાય અને ઓક્સિજનના 2 પરમાણુ બને. પછી આ ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય અને ઓઝોનનો અણુ બનાવે છે. એની અગત્યતા કે સૂર્યમાંથી આવતા જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હાનિકારક પારજાંબલી વિકિરણો છે તેનું શોષણ કરે છે અને પૃથ્વીના સજીવોનું રક્ષણ કરે છે. મિત્રો નીચે એક પ્રવૃત્તિમાં કેટલાક પ્રશ્નો પણ આપેલા છે કે ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણ જવાબદાર છે. ઓઝોન સ્તરનું વિઘટન થાય છે મિત્રો 1980ના દાયકામાં ઓઝોન સ્તરની અંદર વિઘટન થવાની બાબત સામે આવી હતી મિત્રો, કે ઓઝોન સ્તરની અંદર ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા છે એટલે કે એનું વિઘટન થઈ ગયું છે, ઘણા મોટા મોટા છિદ્રો પડી ગયા છે. હવે ઓઝોન સ્તરનું જેટલું વધારે વિઘટન થશે એટલા પારજામલી વિકિરણો પૃથ્વી સુધી આવશે અને આપણને બધાને નુકસાન કરશે. એટલે ઓઝોન સ્તરના વિઘટન માટે કેટલાક રસાયણો જવાબદાર છે. કયા રસાયણો? તો સૌથી પહેલાં તો CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. CFCનું પૂરું નામ યાદ રાખજો મિત્રો, CFC ક્લોરોફ્લોરોકાર્બન. એના પછી HFC, H એટલે હાઇડ્રોજન, HFC એટલે હાઇડ્રોફ્લોરોકાર્બન. CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન હતું, HFC એટલે હાઇડ્રોફ્લોરોકાર્બન. અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બધા જે રસાયણો છે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે. આ CFC, HFC એ બધાનો ઉપયોગ આપણે AC અને ફ્રીજની અંદર કરતા હોઈએ છીએ. એસી અને ફ્રીજની અંદર તેનો ઉપયોગ થતો હોય છે મિત્રો. આગળ એવો પ્રશ્ન કીધો છે કે ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન ગર્ત અથવા તો ઓઝોન છિદ્ર એટલે શું? તો ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણની અંદર ઘટાડો થયો હોય તો આ ઘટાડાને ઓઝોન ગર્ત અથવા તો ઓઝોન છિદ્ર કહેવાય. મિત્રો પૃથ્વી પર વિશ્વવૃત આગળ ઓઝોન સ્તરની અંદર ઘણા મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે એટલે વિશ્વવૃત આગળ તમને ઓઝોન છિદ્ર અથવા તો ઓઝોન ગર્ત જોવા મળી શકે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નકામા કચરાના પ્રકાર વર્ણવો. સૌથી પહેલા તો કચરો કોને કહેવાય અને કચરાના અલગ અલગ પ્રકારો. કચરો કોને કહેવાય મિત્રો? એ તો તમને ખબર જ છે કે અનૈચ્છિક બિનઉપયોગી વધારાની જે ચીજ વસ્તુઓ હોય કે જે આપણા માટે બિનઉપયોગી હોય એવી બધી દરેક વસ્તુઓને શું કહેવાય? કચરો કહેવાય. અનૈચ્છિક જે આપણે માટે કોઈ કામની નથી, અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. જે આપણા માટે કોઈ પણ કામની ન હોય તેવી બધી ચીજ વસ્તુઓને શું કહેવાય? કચરો કહેવાય. કચરાના સ્વરૂપને આધારે 2 પ્રકાર છે અને એનું વિઘટન થાય કે ના થાય એના આધારે, વિઘટનને આધારે 2 પ્રકાર છે.
તો સૌથી પહેલા તો સ્વરૂપને આધારે બે પ્રકાર, એ તો તમને ખબર જ છે, ઘન કચરો અને પ્રવાહી કચરો. ઘન કચરો તો રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે. આ ઉપરાંત ધાતુનો કચરો હોય, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો કચરો, આ બધાનો કચરાનો સમાવેશ એમાં થાય, ઘન કચરામાં થાય છે. તમને ખબર જ છે મિત્રો, આપણે ઘરની અંદર દિવસ દરમિયાન એક સર્વે પ્રમાણે મિત્રો દરેક ઘરમાં દિવસ દરમિયાન એક વ્યક્તિ દીઠ 500 ગ્રામ જેટલો કચરો ઉત્પન્ન થતો હોય છે મિત્રો. તો આપણા રસોડાની અંદર શાકભાજીના ફળ, શાકભાજી વગેરેની છાલ હોય, હાડકા હોય કે બીજી કોઈ પણ વસ્તુ, પ્લાસ્ટિક હોય, ધાતુ હોય, પોલિથીન, નકામી કોથળીઓ હોય, આ બધાનો આપણે કચરો ઘણો બધો ભેગો થતો હોય છે. આ બધા કચરાનો સમાવેશ એમાં થાય તો ઘન કચરાની અંદર થાય છે. પ્રવાહી કચરો, આ પ્રવાહી કચરો એટલે કે સુએજનો જે કચરો હોય એને આપણે પ્રવાહી કચરો કહી શકીએ, નકામો. તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી કરી શકાય. સુએજ એટલે કે જે ગટરનું કચરો હોય એ બધો આપણે પ્રવાહી કચરાની અંદર એનો સમાવેશ કરી શકીએ, એનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ શકે. કેમ કે જે પણ એવો કચરો હોય એ ગટર લાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી પહોંચાડી શકીએ, એટલે એનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ શકે છે. આ વિઘટનને આધારે કયા બે પ્રકારો છે? તો વિઘટનને આધારે જે વિઘટનીય કચરો અને જે અવિઘટનીય કચરો. જે વિઘટનીય કચરો કોને કહેવાય? તો જે કચરો જૈવિક પ્રક્રિયા, વિઘટનીય એટલે મિત્રો તમને ખબર છે, જેનું વિઘટન થઈ શકે. મિત્રો શાકભાજી, ફળ ને એવા બધા જે ઘન કચરો હોય છે એ બધાને તમે જમીનની અંદર થોડા સમય માટે દાટી દો તો એનું સંપૂર્ણ વિઘટન થઈ જશે. થોડા દિવસની અંદર એનું સંપૂર્ણ વિઘટન થઈ જાય, જમીનની અંદર ભળી જાય છે. એટલા માટે એવા જે કચરો હોય એને જે વિઘટનીય કચરો કહેવાય. કે જે કચરો જે વિઘટ જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી કે બેક્ટેરિયા કે ફૂગને કારણે વિઘટન કરી શકાય તેવા કચરાને જે વિઘટનીય કચરો કહેવાય. ઉદાહરણ તરીકે શાકભાજી, ફળ, કાગળ, આ બધાનું સરળતાથી વિઘટન થાય છે. તમે જમીનમાં દાટી દીધું હોય, થોડા દિવસ પછી ત્યાં ખાડો કરીને જુઓ તો એનું વિઘટન થઈ ગયું હશે, સંપૂર્ણ રીતે જમીનની અંદર ભળી ગયા હશે. એટલે એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય. જૈવ અવિઘટનીય કચરો કોને કહેવાય? મિત્રો જે કચરાનું વિઘટન ના થતું હોય એ કચરાને શું કહેવાય? જૈવ અવિઘટનીય કચરો. કે જે કચરાનું જૈવિક પ્રક્રિયાને કારણે એટલે કે જીવાણુ અથવા તો મૃતોપજીવી બેક્ટેરિયા અથવા તો ફૂગ દ્વારા વિઘટન ન કરી શકાય, વિઘટન થઈ શકતું નથી તેવા કચરાને અવિઘટનીય કચરો કહેવાય. ખબર પડી મિત્રો? કે જેનું વિઘટન થતું હોય તો એને જૈવ વિઘટનીય કહેવાય, જેનું વિઘટન થતું નથી, જે જમીનની અંદર ભળી જતા નથી તેવા કચરાને શું કહેવાય? જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. કે આ જે કચરો કીધો તમને, જૈવ અવિઘટનીય કચરો, તેના પર તાપમાન અને દબાણની થોડી ઘણી અસર થાય, પરંતુ તે લાંબા સમય સુધી મૂળ સ્વરૂપમાં જ રહે છે. કે મિત્રો તમે પ્લાસ્ટિકને જમીનની અંદર દાટી દીધું હોય તો તમે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી પણ ત્યાં ખાડો કરીને જુઓ તો ત્યાં તમને પ્લાસ્ટિક મળશે, તેનું વિઘટન થયું નહીં હોય. એટલે પ્લાસ્ટિક, કાચ, ધાતુ આ બધી જે વસ્તુઓ છે તેનું વિઘટન થઈ શકતું નથી. એટલા માટે એ કચરાને શું કહેવાય મિત્રો? જૈવ અવિઘટનીય કચરો કહે છે. ના ઉદાહરણો આપ્યા છે મિત્રો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ, આ બધા જૈવ અવિઘટનીય કચરો છે. ખબર પડી મિત્રો? સૌથી પહેલા તો કચરાની વ્યાખ્યા કીધી કે અનૈચ્છિક, બિનઉપયોગી વધારાની જે ચીજ વસ્તુઓ હોય એને કચરો કહી શકાય. એના સ્વરૂપને આધારે બે પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો. વિઘટનને આધારે બે પ્રકાર, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. ઓઝોન સ્તર વિશે મિત્રો આપણે આગળ જોયું હમણાં કે ઓઝોન એ પારજામડી વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. કે ઓઝોન કેવી રીતે બને એ આપણે જોઈ ગયા કે ઓક્સિજનના અણુ પર પાંચામલી વિકિરણો આપાત થાય ત્યારે ઓક્સિજનનું સ્વતંત્ર પરમાણુ બને, અને ઓક્સિજનનું સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય ત્યારે ઓઝોનનો અણુ બને છે. એટલે ઓઝોન એ પાંચામલી વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. O3 એટલે ઓક્સિજનના 3 પરમાણુઓ હોય,
वातावरण उपला स्तर में ओजोन एक आवश्यक कार्य करे छे। आम छता भूमि स्तरे ओजोन केवु छे नुकसानकारक छे घातक छे कि वातावरण उपरना स्तर में ते फायदाकारक छे पण भूमि स्तरे ते नुकसानकारक कही सकाय। एनु कार्य शुं तो तमने खबर छे कि ओजोन सूर्यमांथी आवता ओछी तरंगलंबाई धरावता जे पाजामली विकिरण होय एनु शोषण करे छे अने पृथ्वी परना बधा सजीवोनु रक्षण करे छे। मित्रों आपणे ओजोन विषे आगळना प्रश्नमां जोईए तो ए ज बधी बाबतो अहींया लखेली छे। मित्रों अहींया आपणो आ जे चेप्टर छे 15મું चेप्टर पूर्ण थाय छे। आगळना लेक्चरमां आपणे जे कोई नवुं चेप्टर नी शरूआत करीशुं। अस्तु।